હલો સ્ટુડન્ટસ વેલકમ ઇન ઇ લર્નિંગ ક્લાસીસ ઇન એલબીએસ બોય સ્કૂલ નાવ વી સ્ટાર્ટ રીડ ટુ ઇન ચેપ્ટર ફોર ઇન ચેપ્ટર ફોર રીડ ટુ વી લર્ન ટુ ડે અ બ્લાઇન્ડ એ ફિશ એના કવિ છે આનંદ આચાર્ય કે જેઓ ફિલસુફ હતા યોગી હતા અઢારસો ને એક્યાસીમાં એમનો જન્મ થયો હતો અને એ નોર્વેમાં અલવડાલ નામના પર્વતમાં રહેતા હતા એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ પછી એક સંન્યાસી કહી શકાય એવા ભારતના સંન્યાસી અને ફિલસુફ એવા આનંદ આચાર્ય છે એણે ખાસ કરીને પશ્ચિમી દેશમાં વસવાટ લાંબો સમય કર્યા હતો અને આ પોયમ છે એ એમણે લખેલી છે આ પોયમમાં નીચે લોસરી આપેલી છે વધારે હાર્ડવર્ડ નથી એટલે તમે આમ તો સમજી શકશો સ્ટોની સ્ટોની એટલે રોકી રોકી મીન્સ પથ્થરા બેંક એટલે શોર શોર મીન્સ દરિયા કિનારો અથવા નદી કિનારો એના માટે બેંક વપરાય બી એ એન કે અને બેંક એક બીજો વર્ડ છે સ્પેલિંગ આ જ છે પણ એનો મિનિંગ છે એ તમે જુદો કરી શકો બેંક એટલે કે તમે તમારા પૈસા છે એ બેંકમાં ડિપોઝિટ કરો છો અથવા તો વિડ્રો કરો એના માટેનો પણ આ જ સ્પેલિંગ છે વિવિંગ મીન્સ નીટિંગ નીટિંગ એટલે ગૂંથું વુલન વસ્ત્રો ગૂંથવામાં આવે છે એને પણ નિટિંગ કહેવાય હમિંગ એટલે બઝિંગ બઝિંગ મીન્સ ગણગણવું ધીમેથી ગીત ગાવું એને બઝિંગ કહેવાય અને બઝિંગ છે એ એક બીજો શબ્દ પણ માખ્યું ગણગણતી હોય એના માટે પણ બઝિંગ શબ્દ વપરાય છે યાન એટલે થ્રેડ ફાઈબર થ્રેડ એટલે દોરી એટલે ગૂંથવા માટે દોરી જોઈએ એના માટેનો જનરલી તમે શબ્દ વાપરો તાતણ ફાઈબર એવર લાસ્ટિંગ ઇટરનલ એટલે ઇટરનલ કોને કહેવાય શાશ્વત અનએન્ડિંગ કે જેનો કોઈ અંત નથી એવું અમર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પોયમ શરૂ કરીએ બ્લાઇન્ડ ડેફ ફિશ બ્લાઇન્ડ ડેફ ફિશ બ્લાઇન્ડ એટલે અંધ અને ડેફ એટલે બેરી અને ફિશ એટલે માછલી બ્લાઇન્ડ અંત ડેફ એટલે બેરું એટલે કે સાંભળી ન શકે એવું અને મૂંગા માટેનો શબ્દ છે ડમ્બ એમ બી એટલે ફિઝિકલ ડિફેક્ટ છે એના માટેના ઇંગ્લિશ વર્ડ છે બ્લાઇન્ડ ડેફ ફિશ આંધળી બેરી માછલી આ પોયમ છે એને આપણે અત્યારે લર્ન કરીએ છીએ ઇન ડાર્ક ઇન એટલે માં અથવા અંદર ઇન છે એક પ્રેપોઝિશન છે ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર ઇન અ ડાર્ક કેવ ઇન એટલે અંદર ડાર્ક એટલે એક અંધારી અને કેવ એટલે ગુફા એક અંધારી ગુફા છે એમાં ફ્લોવ્સ એટલે વહે છે અ ડાર્ક રિવર એક અંધારી એટલે કે ડાર્ક કલરવાળી અથવા તો ધૂંધળી અથવા તો એનું પાણી છે એ એકદમ કાળું છે એવી નદી વહે છે એક અંધારી ગુફા પાસે એક કાળા કલરના પાણીવાળી એટલે કે ડાર્કનેસ જે પાણીમાં છે એવી નદી છે એ વહે છે ઇટ્સ સ્ટોની બેંક એનો કિનારો છે એ કેવો છે સ્ટોની એટલે પથરાળ છે ધેર સીટ્સ અ મેન સીટ્સ એટલે બેઠો છે અ મેન એટલે એક માણસ અને એ માણસ કેવો છે ઓલ્ડ વૃદ્ધ છે એઝ ધ સન ઓર ઓલ્ડર જેટલો સૂર્ય જૂનો છે મીન્સ શાશ્વત છે એવો જ આ માણસ છે એ ઓલ્ડર એટલે કે વૃદ્ધ છે અને શાશ્વત એનું ગીત છે એવો આ માણસ છે બેઠો છે વિવિંગ અયાન વિવિંગ એટલે નિટિંગ ગૂંથી રહ્યો છે અયાન એટલે એક દોરીથી શું ગૂંથી રહ્યો છે અયાન ઓફ રેઇનબો એન્ડ મેઘધનુષ્ય પણ સેનું એના ગીતોનું ગૂંથી રહ્યો છે એક મેઘધનુષ્ય મેઘધનુષ્ય કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે સેવન કલર્સ નેચરમાં ખાસ કરીને વર્ષાઋતુમાં તમે જોઈ શકો છો કે ધીમો ધીમો વરસાદ પૂરો થાય પછી રેઇનબો છે એ મેઘધનુષ્ય તમને આકાશમાં જોવા મળે છે એવી જ રીતે તમે સાયન્સમાં પણ ભણી ગયા છો પ્રિઝમના કલર્સ જાનીવાલી પીનાલા આપણે એમ યાદ રાખતા હતા કે વિબ ગ્યોર ઇંગ્લિશમાં વાયોલેટ ઇન્ડિગો બ્લુ યલો ઓરેન્જ અને રેડ તો સેવન કલર્સ એને રેઇનબો કહેવાય તો મેઘધનુષ્યના કલર છે એ આના ગીતમાં હતા જેવી રીતે કોઈ વણાટ કામ કરનાર વ્યક્તિ છે એ દોરી વડે નીટિંગ એટલે કે વણી રહ્યો હોય એવી રીતે આ માણસ છે એ હમિંગ એટલે ગણગણતો હતો અ સોંગ એટલે ગીત બટ ધ બ્લાઇન્ડ પરંતુ ધ બ્લાઇન્ડ એટલે અંધ આંધળી અથવા અંધ ડેફ એટલે બેરી ફિશ એટલે માછલી અ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ નદીની પાસે એક ઝરણું હતું એમાં આ માછલી છે આંધળી હતી બેરી હતી એ તરી રહી હતી સ્ટ્રીમ કોને કહેવાય કે કોઈ પણ નદી છે એની વચ્ચે કોઈ અવરોધ આવે એટલે કે પથરાળ રસ્તો આવે અથવા તો એનું થોડું પાણી છે એ એક સાઈડ વહેવા લાગે એને ઝરણું કહેવાય તો આ ઝરણામાં એક માછલી છે એ તરતી હતી તો સ્ટ્રીમ સી નાઈધર નાઈધર એટલે નહીં યાન એટલે આ તાર એટલે કે જે વૃદ્ધ માણસ ગીત ગાઈ રહ્યો હતો એનું ગીત છે એને આ માછલી છે એ જોઈ શકતી નહોતી નાઈધર સી યાન નોર મેન એના ગીતને એટલે કે આ ગીત ગણગણી રહ્યો તો એને નહોતી જોઈ શકતી ન તો એ માણસને જોઈ શકતી હતી નોર હિયર અને એ ગીત પણ નહોતી સાંભળી શકતી અને એ કયું ગીત હતું કે જે માણસ છે એ ગાઈ રહ્યો હતો નોર હિયર ઇઝ સોંગ એવર લાસ્ટિંગ સોંગ એવું ગીત હતું કે જે શાશ્વત હતું અમર હતું એ ગીતને આ માછલી છે એ સાંભળી નહોતી શકતી એટલે કે એન્જોય નહોતી કરી શકતી એટલે આમાં કવિ આ તો એક માછલીનું ઉદાહરણ છે પણ કવિ એવું કહેવા માગે છે ખાસ કરીને કે અત્યારે પણ એવા લોકો છે કે જે નેચરમાં રહેલી કુદરતી વસ્તુઓ સંગીત કે ગીત એને એન્જોય નથી કરી શકતા એટલે માછલી જેવા છે આંધરી બેરી માછલી હતી એવા કે જે લોકો અરસિક હોય એને કોઈ સંગીતમાં રસ ન હોય કે સારી કલામાં ન હોય એવા લોકો પણ અત્યારે અસ્તિત્વ ધરાવે છે એવું આમાં કવિ છે એ નેચરલી કહેવા માગે છે અસ્તુ